हेलो स्टूडेंट्स, आ લેક્ચરની અંદર આપણે જે ટુ કમ્પોનન્ટ સિસ્ટમ છે એના વિશેની ચર્ચા કરશું. એટલે કે એના માટે ફેઝ રૂલ ઇક્વેશન છે એમાં આપણે શું ચેન્જીસ કરવા પડે એ જોઈએ. તો પહેલાં સમજીએ ટુ કમ્પોનન્ટ સિસ્ટમ વિથ કન્ડેન્સ ઓર રિડ્યુસ ફેઝ રૂલ. એટલે જ્યારે બે કમ્પોનન્ટવાળી સિસ્ટમ હોય ત્યારે રિડ્યુસ ફેઝ રૂલ કહેવામાં આવે છે. રિડ્યુસ એટલે ઘટાડો. જે આપણું ઇક્વેશન હતું એ ફિઝિકલ સી માઇનસ પી પ્લસ ટુ એમાં આપણે થોડાક ચેન્જીસ કરશું. તો એ જોઈએ. ઇફ ઓલ ધ ફેઝિસ ઓફ ધ સિસ્ટમ કેન બી ડિસ્ક્રાઇબ બાય ટુ કેમિકલ કન્સ્ટિટ્યુટ ધ સિસ્ટમ ઇઝ નોન એઝ અ ટુ કમ્પોનન્ટ સિસ્ટમ. જો કોઈ કમ્પોનન્ટની સંખ્યા બે હોય તો એ સમયે ફેઝ એક હોય તો આપણે એ વેલ્યુ કેટલી મળે? ત્રણ મળે. તો એવું દર્શાવે છે કે ત્રણ વેરિયેબલ હોય, પ્રેશર, ટેમ્પરેચર એન્ડ કોન્સન્ટ્રેશન. હવે જોઈએ. સો ફેઝ ડાયાગ્રામ વુડ બી થ્રી ડાયમેન્શનલ. જો ત્રણ ફેઝ આવે ને તો થ્રી ડાયમેન્શનલ થઈ જાય, કારણ કે એક બાજુ તમારે પ્રેશર દર્શાવવું પડે, ટેમ્પરેચર એન્ડ કોન્સન્ટ્રેશન. ફોર સિમ્પ્લિસિટી, તો ત્રણ ડાયમેન્શન વાળો ડાયાગ્રામને સમજવો પણ અઘરો પડે, ડિફિકલ્ટ પડે, તો એને આપણે સિમ્પ્લિફાય કર્યું છે. ફોર સિમ્પ્લિસિટી ટુ ડાયમેન્શનલ ડાયાગ્રામ આર કન્સિડર્ડ વિથ વન વેરિયેબલ બીંગ કોન્સ્ટન્ટ. તો એમાંથી આપણે એક વેરિયેબલ છે એને આપણે કોન્સ્ટન્ટ લઈ લઈએ તો આપણું જે કોમ્પ્લેક્સિટી છે સિમ્પલ થઈ જશે. ફોર સોલિડ ઇક્વિલિબ્રિયમ ગેસ ફેઝ ઇઝ નોર્મલી એબસન્ટ. જ્યારે આપણે સોલિડ લિક્વિડની વાત કરીએ ત્યારે ગેસ ફેઝ એમાં એબસન્ટ હોય છે, એના કરતાં લિક્વિડ અને ગેસની વાત કરીએ ત્યારે સોલિડ એબસન્ટ હોય. તો આવી રીતના આપણે કોઈ પણ બે વેરિયેબલ છે એમાં ટેમ્પરેચર અને કોન્સન્ટ્રેશન છે એને ડિસ્ક્રાઇબ કરવા માટે ઉપયોગમાં લઈ શકીએ, પણ બાકીનું જે છે એ કેવું રખાય? કોન્સ્ટન્ટ રખાય. અ સિસ્ટમ ઇન વિચ ગેસ ફેઝ ઇઝ એબસન્ટ ઇઝ નોન એટ કન્ડેન્સ સિસ્ટમ. જેની અંદર ગેસ ફેઝ છે એ એબસન્ટ હોય તો એવી સિસ્ટમને કન્ડેન્સ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. ફોર એક્ઝામ્પલ, કન્ડેન્સ સિસ્ટમ વુડ બી લિક્વિડ સિસ્ટમ, પ્રેશર ઇઝ ઇગ્નોર્ડ. તમને ખબર છે કન્ડેન્સ સિસ્ટમ હોય તો એની અંદર ગેસ ફેઝ એબસન્ટ હોય ને તો પ્રેશરને ઇગ્નોર કરવામાં આવે. આ તમને ખ્યાલ હશે કે પ્રેશરની અસર ગેસ ઉપર જ વધારે થાય છે, નહીવત લિક્વિડ અને સોલિડમાં થાય છે. તો અહીંયા આપણે પ્રેશરને ઇગ્નોર કરી શકીએ. જો પ્રેશરને ઇગ્નોર કરશું ને તો આપણે એ ઇક્વેશનની અંદર થોડોક ફેરફાર કરવો પડશે. એ જે ચેન્જીસ છે એને રિડ્યુસ ફેઝ ઇક્વેશન કહેવામાં આવે છે. અને જ્યારે પ્રેશરને ઇગ્નોર કરવામાં આવે ને ત્યારે આ ઇક્વેશન નથી એપ્લાય થતું, ત્યારે આ એફ ડેશવાળું ઇક્વેશન એપ્લાય થાય છે. એફ ડેશવાળું જે ઇક્વેશન છે એને કહેવામાં આવે છે કન્ડેન્સ ફેઝ રૂલ. કન્ડેન્સ ફેઝ રૂલની અંદર પ્રેશર છે ઇગ્નોર કરવામાં આવે. પ્રેશરને ઇગ્નોર કરો તો તમારે અહીંયા ટુ નથી લેવાનું, તમારે શું લેવાનું છે? વન લેવાનું છે. તો હવે આપણે ઇક્વેશનનો ઉપયોગ કરશું ત્યારે જ્યારે વર્ડ આવશે કન્ડેન્સ ફેઝ રૂલ ત્યારે તમારે યાદ રાખવાનું એફ ડેસ ઇઝ ઇક્વલ ટુ સી માઇનસ પી પ્લસ વન થશે, કે જ્યારે પ્રેશર છે ને ઇગ્નોર કરવામાં આવે, બરોબર. કારણ કે આપણે પ્રેશરને કોન્સ્ટન્ટ રાખેલું છે તો એને આપણે ઇગ્નોર કરશું. તો એ સમયે આ ઇક્વેશનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે થોડીક વાત સમજી લઈએ કે જ્યારે સોલિડ ફેઝ સિસ્ટમ હોય ત્યારે અગત્યની વસ્તુ શું છે. સોલિડ લિક્વિડ સિસ્ટમ વિથ ટુ કમ્પોનન્ટ ડિસ્ક્રાઇબ ઇન્ટુ થ્રી ટાઈપ્સ ઓફ રિલેટેડ ટુ ધ ફેઝ રૂલ સ્ટડી ગિવન એઝ અંડર. ત્રણ પ્રકારના જે સોલિડ લિક્વિડવાળા જે ફેઝ ડાયાગ્રામ છે સમજશું. પહેલું છે સિમ્પલ યુટેટિક સિસ્ટમ, બીજું છે કોન્ગ્યુરેટ મેલ્ટિંગ પોઈન્ટ અને થર્ડ છે ઇનકોન્ગ્યુરેટ મેલ્ટિંગ પોઈન્ટ સિસ્ટમ. આ ત્રણેયનું મિનિંગ શું છે, શું ડિટેલમાં આવે છે એની ચર્ચા આપણે આગળ કરીશું, બરોબર. એને વન બાય વન આપણે ડિસ્કસ કરશું. હવે આજે સ્ટાર્ટ કરીએ સિમ્પલ યુટેટિક સિસ્ટમ, જેમાં બ્રેકેટમાં આપેલું છે પીબી એજી સિસ્ટમ કહેવામાં આવે છે. તો આ સિસ્ટમ શું છે? તો સિમ્પલ યુટેટિક સિસ્ટમ ડુ નોટ ફોર્મ અ સોલિડ કમ્પાઉન્ડ સચ એઝ અ પીબી એજી સિસ્ટમ. ધ ફેસ ડાયાગ્રામ ઇઝ ગિવન બિલો. હવે યુટેટિકનો વર્ડનો મિનિંગ પણ આપણે સમજશું. તો હવે તમે એક વસ્તુ સમજો, જ્યારે સોલિડ અને લિક્વિડની જ વાત હોય, બરોબર, ગેસ ફેઝ એમાં હોતો નથી, સોલિડ અને લિક્વિડની વાત હોય ત્યારે ટેમ્પરેચર વર્સિસ કમ્પોઝિશન લીધું છે, પ્રેશર નથી જોતું. પ્રેશર નથી કારણ કે પ્રેશરને ઇગ્નોર કરેલો છે આગળની વાતની જેમ, બરોબર. આગળ મેં વાત કીધી કે પ્રેશર છે અહીંયા ઇગ્નોર કરેલો છે. પ્રેશર ઇગ્નોર કરવામાં આવે ત્યારે ફક્ત ને ફક્ત વાત કોની હોય? ટેમ્પરેચર અને કમ્પોઝિશનની વાત હોય. તો એ સમયે શું કરવું? તો સમજો, એ સમયે શું કરવાનું હોય છે કે ટેમ્પરેચર અને કમ્પોઝિશનની વાત આવે, એક સાઈડ ટેમ્પરેચર એક સાઈડ કમ્પોઝિશન હોય છે. તો એ સમયે જે ડાયાગ્રામ ડ્રો કરવામાં આવે એમાં જો સી સેન્ટર પોઈન્ટ છે, બરોબર. હવે અહીંયાથી એક ડોટેડ લાઈન ડ્રો કરેલી છે,
અને લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ પીબી છે અને એજી છે રાઈટ સાઈડ, બરોબર? હવે સમજો, પીબી અને એજીનું કમ્પોઝિશન કોન્સન્ટ્રેશન એ પર્સન્ટેજમાં આપેલું છે. તો લેફ્ટ સાઈડ તમે અહીંયા આવો ને આ પોઈન્ટ ઉપર, તો એ પોઈન્ટ ઉપર 100% પીબી હશે, અને રાઈટ સાઈડ આ પોઈન્ટ ઉપર આવો તો અહીંયા 100% એજી હશે. પણ મિડલ પોઈન્ટ ઉપર આવો અહીંયા તેમાં પર્સન્ટેજ આપેલા છે 2.6% એજી હશે અને 97.4% પીબી હશે એ સમયે, બરોબર? અહીંયા સોલિડની વાત છે, યાદ રાખજો. સોલિડમાંથી સોલ્યુશન બને છે. સોલ્યુશન એટલે કે જ્યારે કોઈ દ્રાવકની અંદર દ્રાવ્ય દ્રાવ્ય થાય ત્યારે એને સોલ્યુશન કહેવાય. તો અહીંયા બે વસ્તુ હશે, સમજો, પીબી હશે અને એજી હશે, અને અહીંયા પણ એમ હશે, એજી હશે અને પીબી હશે. હવે તમને ખબર કેમ પડશે કે અહીંયા પીબી અને એજી બંને છે? સોલ્યુશન ક્યારે બને? બે વસ્તુ ભેગી થાય ત્યારે. એજીમાં પીબી ભેગું થાય ને ત્યારે સોલ્યુશન બને. તો અહીંયા એજી સોલિડમાં તો હશે પણ એ થોડુંક દ્રાવ્ય પણ થયેલું હશે, શેમાં? પીબીમાં, બરોબર? હવે આગળ જુઓ, ટેમ્પરેચર એક સાઈડ વધારેલું છે, તમે આમ ટેમ્પરેચર વધારો તો શું થાય? સોલિડમાંથી શેમાં કન્વર્ટ થઈ જાય? લિક્વિડમાં. આ જે આખો જે એરિયા આપેલો છે લિક્વિડનો છે, શાનો છે? લિક્વિડનો છે. તો અહીંયા લિક્વિડમાં જશે. તમે પીબી લ્યો તો ભલે, એજી લ્યો તો ભલે, બધું મિક્સમાં થઈ અને અહીંયા લિક્વિડ થઈ ગયું હશે, અહીંયા સોલિડ નહીં હોય, બરોબર? તો આ ડાયાગ્રામની વાત થઈ. હવે આગળની જેમ જ આપણે અહીંયા ચર્ચા કરવાની છે ડાયાગ્રામની, એ ડિફરન્ટ કમ્પોઝિશન ફોર પ્યોર સિલ્વર ટુ પ્યોર લેડ આર ડિટરમાઇન્ડ એન્ડ પ્લોટેડ અગેન્સ્ટ ધ કોરસ્પોન્ડિંગ કમ્પોઝિશન. તો એ જ વાત થઈ કે કમ્પોઝિશન વર્સિસ ટેમ્પરેચરનો જે ગ્રાફ આપેલો છે એ કોનો હોય? પીબી અને એજીનો. હવે એસી કર્વ જોઈએ. એસી કર્વની વાત છે તો એ અને સી કર્વમાં શું આવે છે? જો આ એ છે અને આ સી છે, બરોબર? એની વાત છે તો એ જોઈએ. ઇન એસી કર્વ પોઈન્ટ એ ઇઝ મેલ્ટિંગ પોઈન્ટ ઓફ બી. એ શું છે? મેલ્ટિંગ પોઈન્ટ ઓફ પીબી છે. તો અહીંયા એની વાત આવે, એ પણ આપણે ચર્ચા કરી લઈએ કે આ જે વેલ્યુ આપેલી છે 327 ડિગ્રી સેલ્સિયસ એ મેલ્ટિંગ પોઈન્ટ છે કોનું? પીબીનું. અને આ મેલ્ટિંગ પોઈન્ટ છે એજીનું છે, બરોબર? જે વેલ્યુ દર્શાવેલ છે. મેલ્ટિંગ પોઈન્ટ એટલે ઘનમાંથી પ્રવાહી બની જાય એની પ્રક્રિયાને કહેવામાં આવે છે મેલ્ટ થવું. મેલ્ટ એટલે ઓગળવું. ઘનમાંથી જે તાપમાને સોલિડમાંથી લિક્વિડ બને, બરોબર, તેને એનું મેલ્ટિંગ પોઈન્ટ કહેવાય. તો આ એનો મેલ્ટિંગ પોઈન્ટ છે, બરોબર? તો એ મેલ્ટિંગ પોઈન્ટ આપેલો છે. તો ત્યારે તમને શું જોવા મળશે? ત્યારે સોલિડમાંથી સોલ્યુશનમાં કન્વર્ઝન થશે. તો એ સમયે તમારે ઇક્વેશન એપ્લાય કરો. હવે એક વસ્તુ યાદ રાખજો, અહીંયા તમારે એફ ઇક્વલ ટુ સી માઇનસ પી પ્લસ ટુ વાળું ઇક્વેશન નથી એપ્લાય કરવાનું. અહીંયા તમારે ફક્ત ને ફક્ત એફ ડેશ વાળું જે ઇક્વેશન છે એ એપ્લાય કરવાનું છે. હવે એ ઇક્વેશન તમે એપ્લાય કરશો તો તમને સીની વેલ્યુની જરૂર પડશે ને પીની પણ જરૂર પડશે. સી કેટલા છે? બે છે. જો એક પીબી છે અને એક એજી છે, બરોબર? આ સાવ સિમ્પલ છે. કમ્પોનન્ટ બે છે, એક પીબી છે અને એક એજી છે. ફીસ કેટલા છે? ફીસ બે છે, કારણ કે એક સોલિડ છે અને બીજું સોલ્યુશન છે, એ લિક્વિડ ફોર્મમાં હોય છે. તો બે ફેઝ હોય તો આ પ્રમાણે એફ ડેશની વેલ્યુ કેટલી થઈ જાય? 1 થઈ જાય. તો એ સમયે એસી કર્વની અંદર કોઈ પણ મોનો વેરિયન્ટ હશે, મોનો વેરિયન્ટ આની અંદર 1 વેલ્યુ આવે છે જે ઇન્ડિકેટ કરે મોનો વેરિયન્ટ છે. હવે આવી રીતના બીસી કર્વ માટે એપ્લાય કરો તો શું મળે? બીસી કર્વ પોઈન્ટ એ મેલ્ટ પોઈન્ટ એજી. તો એજીની જ વાત થાય છે, બરોબર? તો અહીંયા પણ મોનો વેરિયન્ટ જ હશે, બરોબર? તો ઇક્વેશન આપણે એપ્લાય નથી કરતા, પણ બીસીમાં સમજી લેજો. જો બીસી એટલે કોની વાત થાય છે? તો ગ્રાફમાં જો બીસીની અંદર આ બી પોઈન્ટથી સીની વાત થઈ છે તો અહીંયા લિક્વિડ હશે, સોલિડ હશે. ફેઝ કેટલા થઈ ગયા? બે થઈ ગયા. કમ્પાઉન્ડ એ બે. તો એફની વેલ્યુ, એફ ડેસની વેલ્યુ કેટલી આવશે? 1 આવશે, બરોબર? અહીંયા એ જ વાત થઈ છે, એટલે આપણે ડિટેલમાં નથી ચર્ચા કરતા. બીસીમાં પણ મોનો વેરિયન્ટ આવશે, બરોબર? હવે એરિયા એ બહુ એ સી અને બી ત્યાં આપણે ઇક્વેશન છે એપ્લાય કરવાનું છે. તો એ સી બીનો મિનિંગ શું થશે? તો એરિયા એ બહુ કીધું છે. જો એરિયા બહુ એ સી અને બી, તો આ એરિયાને આપણે હવે ગણતરીમાં લેવાનો છે. હવે એરિયા અબોવ એ સી બીની અંદર શું આવશે? ફેઝ કેટલા હશે? ચલો એક જ હશે, કારણ કે ત્યાં તો સોલ્યુશન જ બની ગયું, સોરી, ત્યાં તો કમ્પ્લીટલી લિક્વિડ બની જાય છે અને એવું મિક્સિંગ થઈ જાય છે કે સિલ્વર અને પીબી અલગ નથી દેખાતા. તો તે સમયે ફેઝની વેલ્યુ કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ. કમ્પોનન્ટ તો એટલા જ રહેશે સદાયની માટે આ સિસ્ટમની અંદર. સી ઇઝ ઇક્વલ ટુ 2 આવશે, કારણ કે બે કમ્પોનન્ટ સિસ્ટમ છે.
હવે બે કમ્પોનન્ટ સિસ્ટમ છે ને, ફેઝ એક હોય તો એકની વેલ્યુ કેટલી થઈ જાય? બે થઈ જાય. હવે એ સમયે બાય વેરિયન્ટ સિસ્ટમ થઈ જશે, કારણ કે બે વેરિયેબલ હશે ત્યાં, એક ટેમ્પરેચર અને બીજું કમ્પોઝિશન. બરોબર, આ વસ્તુ યાદ રાખજો. હવે જે બાકીનો જે એરિયા આપણે કેલ્ક્યુલેટ કરી લીધો છે, હવે એને સંદર્ભમાં એડીસી અને બીડીસીનો એરિયા પણ જોઈ લઈએ. તો એડીસી અને બી ડેશ સીનો જે એરિયા છે, રિપ્રેઝેન્ટ ઇક્વિલિબ્રિયમ બિટવીન એડીસી અને બી ડેશ સી. હવે જો એડીસીની વાત થાય ત્યારે એ ડી અને સીની વાત થાય છે, બરાબર. એવી જ રીતના બી સી અને ડી ડેશની વાત થાય ત્યારે આ એરિયાને આપણે લેવાનો છે અને પછી આ એરિયાને લેવાનો છે, બરાબર. આ ગ્રાફની સાથે સમજશો તમને વધારે ખ્યાલ આવશે. તો એરિયા એડીસી ઇક્વિલિબ્રિયમ બિટવીન ધ સોલિડ એન્ડ સોલ્યુશન. તો એવી રીતના બીડીસી કોનો એરિયા છે? સિલ્વર સોલિડ અને સોલ્યુશન, બરાબર. એ જ વાત કરવાની છે. એરિયા બિલો ડી ડી ડેશ, તો જે ડી ડી ડેશનો જે એરિયા છે એ અગત્યનો છે. એ જે એરિયા છે એને કહેવામાં આવે છે, ધીસ એરિયા સિસ્ટમ ઇઝ સોલિડ સ્ટેટ એન્ડ ઇટ કન્સિસ્ટ ઓફ આઈધર પીબી એન્ડ યુટેક્ટિક મિક્સચર ઓફ એજી એન્ડ યુટેક્ટિક મિક્સચર. હવે યુટેક્ટિક જે મિક્સચર, જેનો મિનિંગ શું થાય સમજ્યું? જ્યારે કોઈ સોલિડ પાસે સોલિડ સંપૂર્ણતા સોલિડ હોય, બરાબર, કન્સિસ્ટ ઓફ આઈધર પીબી અથવા તો એજી, બરાબર, એન્ડ યુટેક્ટિક મિક્સચર. યુટેક્ટિક મિક્સચર એટલે બે સોલિડનું મિક્સચર હોય ને એને યુટેક્ટિક મિક્સચર કહેવામાં આવે. બે સોલિડ ભેગા હોય એને યુટેક્ટિક કહેવાય. એજી અને સીડી, સોરી, એજી અને પીબી બંને ભેગા હોય તો એને યુટેક્ટિક પોઈન્ટ કહેવાય. હવે પોઈન્ટ સી ને આપણે યુટેક્ટિક પોઈન્ટ કહીશું. જો આમાં ટ્રિપલ પોઈન્ટ નથી, આમાં યુટેક્ટિક પોઈન્ટ છે. યુટેક્ટિક પોઈન્ટ એટલે સી, કે જે સમયે એજી 2.6% હશે અને પીબી 97% હશે. તો એ સમયે આપણે હવે કેલ્ક્યુલેટ કરશું. તો યુટેક્ટિક પોઈન્ટ પાસે એફ ડેશની વેલ્યુ કેટલી થઈ જશે? 0 થઈ જશે. ફેઝ 3 હશે, 3 ફેઝ હશે, સમજો. 3 ફેઝ કઈ રીતના આવ્યા? જો પીબી છે, બરોબર, એ પણ હશે, એજી પણ હશે અને એનું સોલ્યુશન પણ હશે. આ 3 ફેઝ થઈ ગયા. પીબી છે, એજી છે અને એનું સોલ્યુશન છે. 3 વસ્તુ છે તો એને કહેવામાં આવે છે 3 ફેઝ. કમ્પોનન્ટ 2 જ છે તો એ ડેશ વેલ્યુ કેટલી છે? 0. તો એ સમયે કેવી સિસ્ટમ થઈ જશે? નોન વેરિયન્ટ થશે, બરાબર. આ સમયે નોન વેરિયન્ટ જે પોઝિશન છે એ ક્રિએટ થશે. એના પછીના પોઈન્ટ જોઈ લઈએ. ઇટ મીન્સ સિસ્ટમ ઇઝ નોન વેરિયન્ટ, બોથ ધ વેરિયેબલ ટેમ્પરેચર એન્ડ કમ્પોઝિશન ફિક્સ. જ્યારે સિસ્ટમ નોન વેરિયન્ટ હોય ત્યારે બધા જે કમ્પોનન્ટને જે રિલેટેડ છે, બરાબર, ડિગ્રી ઓફ ફ્રીડમ એ બધા ફિક્સ થઈ જાય. ફર્સ્ટ, ઇટ ઇન્ડિકેટ ધ લોવેસ્ટ મેલ્ટિંગ પોઈન્ટ ઓફ એજી એન્ડ પીબી સિસ્ટમ આર નોન એઝ યુટેક્ટિક પોઈન્ટ. કમ્પોઝિશન આપેલું છે જે ઓલરેડી ગ્રાફમાં ડિસ્કસ કરેલું છે, તો એ મિક્સચરને યુટેક્ટિક મિક્સચર કહેવાય. થર્ડ, ધ યુટેક્ટિક મિક્સચર ઇઝ ડિફાઇનાઇટ મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ એવર થ્યુ ઇઝ નોટ અ રિગાર્ડેડ એઝ અ કમ્પાઉન્ડ બીકોઝ માઇક્રોસ્કોપિક સ્ટડી રિવલ ધેટ એક્ઝિસ્ટન્સ ઓફ સેપરેટ ક્રિસ્ટલ ઓફ કમ્પોનન્ટ ઓફ પીબી એન્ડ એજી. એ ખરેખર તો મિક્સચર નથી, જો એને માઇક્રોસ્કોપ વડે આપણે જોઈએ ને તો એ આપણે અલગ દેખાય છે, જેને કહેવામાં આવે છે પીબી એન્ડ એજીનું કમ્પોનન્ટનું સેપરેશન. તો એ સમયે બંને અલગ થઈ જાય છે, બરાબર, કારણ કે બંનેના ક્રિસ્ટલ છે એ તમને અલગ દેખાય છે જ્યારે તમે માઇક્રોસ્કોપ વડે એનો સ્ટડી કરો ત્યારે, બરાબર. હવે આ જે સિસ્ટમ છે એની યુટેક્ટિક જે સિસ્ટમ બનેલી છે એનો ઉપયોગ અગત્યનો છે અને ઉપયોગના આધારે પીબીમાંથી સિલ્વર છૂટું પાડવામાં આવે છે. તો એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.